વંદે માતરમ વાત્સલ્ય યોજના ગૌરવની ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે અમીશા રાજ. તિલકવાડા તાલુકામાં વરસાદ ખેંચાતા બિયારણ નિષ્ફળ જવાની ભીતિથી ધરતી પુત્રો ચિંતિત. તિલકવાડા પંથકમાં શરૂઆતના તબક્કામાં વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરમાં વાવણી કરી દીધી, પણ છેલ્લા બે અઠવાડિયાથી તિલકવાડા પંથકમાં વરસાદ અવારનવાર હાથતાળી આપતા ખેતી કરતા ધરતી પુત્રોમાં ચિંતા જોવા મળી છે. તિલકવાડા પંથકમાં જૂન માસની શરૂઆત પહેલા અઠવાડિયામાં જ વરસાદ વરસ્યા પછી વરસાદ નહીં પડતા જગતનો તાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. રિપોર્ટર વસીમ મેમણ, તિલકવાડા. આ વરસાદ જો હવે ખેંચા છે બરાબર. હવે પાછો પહેલે વરસાદ પડ્યો એમાં બિયારણ નાખ્યો, બધું બિયારણ કાલા ખરાબ થઈ ગયું બરાબર. આ પાછું બિયારણ અને પાછા એમ તો ભાવ નહીં મળતો બરાબર. ભાવ બી સરકાર આપે તો આ દુકાનોવાળા લૂંટી ખાય. તો મારી એવી માંગ છે કે સરકાર કે અમારે પૂરો ભાવ આપે બરાબર. પાછા બિયારણ પાછો વરસાદ ના આવે તો બિયારણ નાખી નાખીને લોકો મરી જાય બરાબર. તો કરવાનું જો કે સરકાર કે અમારી મદદ કરો કે આમ પહેલા બી પેલા વરસાદ મેં બી પેલા વર્ષ મેં બી વરસાદ ફૂલ પડ્યો તો એમાં ખલાસ થઈ ગયું. આ બીજી ઘરે વરસાદ નહીં આવતો, અરે ગરીબ માણસ હોય બરાબર. કરવાનું જોઉં તમે કેવા આવે. મારી એવી માંગ છે કે પૂરો અમારા ખેડૂતોને એવું છે કે સરકાર અમને પૂરો ભાવ આપે બરાબર. પૂરો ભાવ મળે તો સારું, તો કે ખેડૂતનું થાય. બાકી અમારે મળી જવાના ખેડૂત. એમાં લોકડાઉન, એમાં મજૂરી કરતા એ બી મજૂરી બી મળવાની નહીં. તો ભાઈ કે ખેતી પેઢીમાં કઈ પાકે તો ખેડૂત જીવે, બાકી મજૂરી કરીને જ મળી જાય એવું છે. કઈ મળવાનું નહીં અને દુકાનોવાળા બી આમ લૂંટી ખાઈ જાય અમને કે ભાવ વધારો ભાવ વધારો ભાવ વધારે વધારે. એ લોકો બધામાં જ ભાવ વધારે, અમારે અનાજ બી લાવવાનું મુશ્કેલી પડી જાય એવું છે. હવે અમારા કાંઠી લાવીને પાછા બિયારણ વાવવાનું.